विद्यार्थी मित्रों आज आपने पहलो दाखलो जोईशु प्रवृत्तिमो स्वाध्याय पोथीमो चेप्टर नंबर 12 मो स्वाध्याय पोथीमो प्रवृत्ति नो पहलो दाखलो जोईशु। तो चलो एम जुओ 14 नी 2 घात 21 गुणे 21 नी 3 घात भाग्या 7 नी 5 घात बराबर आ रीते आपेलू छे। तो आपणे शुं करशुं पहेला 7 ना अवयव पाडशुं तो शुं थशे 7 गुण्या 2 नो वर्ग અમારે એ રીતે કરશું ગુણ્યા સાત ના ઘડિયામાં 21 આવે છે તો 7 ગુણ્યા 7 તરી 21 ના છેદમાં 3 અને ભાગ્યા 7 ના પર 5 ઘાત બરોબર। હવે ઘાતો છોડી દઈએ તો શું થશે 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત। હવે 7 ના જે આધાર 7 હોય એ સમાન વાળા એક બાજુ લઈએ તો શું થશે 7 ની ગુણાકાર છે તો અહીંયા ગુણાકારમાં 2 પ્લસ 3 ઘાતનો શું થશે ગુણાકાર આધાર સમાન હોય તો ઘાતોનો શું થશે સરવાળો 2 નો સરવાળો છે બરોબર આ બે વચ્ચે શું છે ગુણાકારનું ચિહ્ન। चलो आ सातो वच्चे शुं छे भागाकारनुं चिह्न तो माइनस 5 कारण के 7 छे भाग्या 7 एटले शुं थशे माइनस 5 अने जे वधी होय पाछुं एमने एम लखी दईए 2 नी 2 घात गुण्या 3 नी 3 घात बराबर। हवे आनो सरवाळो करीए तो शुं थशे 7 5 माइनस 5 ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત 2 ઘાત હા બરોબર। ચલો આગળ જોઈએ 5 માંથી 5 જોઈ તો 7 ની 0 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 2 લખી શકાય એવી રીતે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 લખી શકાય। ચલો અહીંયા શું આવશે 1 જ આવશે અહીંયા 2 દૂ 4 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 9 તરી 27 27 ચોહું 108 આપનો જવાબ થશે કેટલો થશે 108 આપનો જવાબ થશે। ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ। ચલો પ્રવૃત્તિમાં બીજો દાખલો જોઈએ તો કૌંસ મોટા કૌંસમાં 5 ના છેદમાં 7 ના 12 2 ઘાત મોટો કૌંસ પૂર્ણ ઉપર 3 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત કૌંસ 12 2 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત કૌંસ 12 2 ઘાત। તો આપણે શું કરતા હતા પેલા ઘાતોનો ગુણાકાર તો કૌંસ છોડી દેવાનો ઘાતોનો શું કરવાનો ગુણાકાર શું થશે 5 ના છેદમાં 7 કૌંસ 12 શું થશે 2 તરી 6 ગુણ્યા 7 7 2 દૂ 4 તો ઉપર આવશે 4 ગુણ્યા 5 ભાગ્યા છે બરોબર તો ભાગ્યા શું આવશે 5 ની ઉપર 3 દૂ 6 ઘાત। હવે કૌંસ છોડીએ તો શું થશે કૌંસ છોડી દઈએ તો થશે 5 ની 6 ઘાત અને 7 ની 6 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત ભાગ્યા 5 ની 6 ઘાત। ચલો હવે આધાર અહીંયા સમાન છે તો અહીં ઉપર જશે તો શું થશે બાદ બાકી ચલો શું થશે 5 ની 6 ઘાત ગુણ્યા 7 4 માઇનસ 6 શું થશે 7 માંથી 4 માઇનસ 6 ભાગ્યા 5 ની 6 ઘાત એમના એમ તો શું થશે હવે 5 ની 6 ઘાત ગુણ્યા 7 ની શું થશે 2 ઘાત બરોબર ભાગ્યા 5 ની 6 ઘાત। હવે 5 વાળા લઈ લ્યો તો શું થશે 5 નો ગુણાકાર ભાગાકારનું ચિહ્ન છે 6 માઇનસ 6 તો શું થશે ગુણ્યા 7 ની માઇનસ 2 તો 5 ની 0 ઘાત ગુણ્યા 7 ની માઇનસ 2 ઘાત
એટલું શું હશે એક ગુણ્યા માઇનસ સાતની માઇનસ બે ઘાત, તો એટલી સાત માઇનસ બે ઘાત વધી તો શું થશે એકના છેદમાં સાતની બે ઘાત લખી શકાય બરોબર, તેનો જવાબ શું થશે એકના છેદમાં ઓગણપચાસ, એ આપનો જવાબ થશે. ચલો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ.